આજે આપણે રેક્ટેંગલ થી કેલિગ્રાફી દોરીશું. તો સૌથી પહેલા આપણે લાઈન શેપ લઈ લેશું અને કાઢી અને ઊભી લાઈન છે એ ડ્રો કરી લેશું. આવી રીતે સીધી લાઈન ડ્રો કરવી તો શિફ્ટ કી દબાવી રાખી અને આવી રીતે ડ્રો કરવાની રહેશે. ત્યારબાદ આડી લાઈન છે એ ડ્રો કરી લેશું આવી રીતે. આટલું થઈ જાય ત્યારબાદ આપણે રહેશું રેક્ટેંગલ શેપ. રેક્ટેંગલ શેપ લીધા પછી આપણે પેલો શેપ છે એ આવી રીતે ડ્રો કરી લેશું. લાઈનની ઉપર જ પેલો શેપ છે એ આવી રીતે કમ્પ્લીટ કરી લેશું. ત્યારબાદ એની અંદર આવી રીતે બીજો શેપ ડ્રો કરશું અને આવી રીતે એક પછી એક કેલિગ્રાફીની રેક્ટેંગલ કેલિગ્રાફી છે તે કરતા જશું. અહીંયા ઉપર નીચે જે આ એરો છે એ આવી રીતે ટચ કરીને આપણે કરીએ તો મસ્ત કેલિગ્રાફી થશે. આટલું થઈ જાય ત્યારબાદ આપણે સિલેક્ટ ટૂલમાં જશું અને આ બધી જ વસ્તુ છે અહીંથી સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ કોપી ઉપર ક્લિક કરશું અને પેસ્ટ ઉપર ક્લિક કરશું. જેવું આપણે પેસ્ટ ઉપર ક્લિક કરીએ એટલે જે કોપી તૈયાર થઈ એને આપણે આવી રીતે બાજુમાં મૂકી દેશું અને જે આ પેલી છે એનું સેમ ટુ સેમ માપ લઈ લેશું. એવું લાગે છે જ નજીક લેવાનું થાય તો આવી રીતે લઈ લેજો. ત્યારબાદ ફરીથી પેસ્ટ ઉપર ક્લિક કરીએ અને ફરીથી આ જે કોપી તૈયાર થઈ એ કોપીને અહીંયા આવી રીતે મૂકવાની છે. ત્યારબાદ ફરીથી પેસ્ટ ઉપર ક્લિક કરવાની, જે કોપી તૈયાર થઈ તે કોપીને આવી રીતે મૂકવાની છે. ત્યારબાદ જો તમારે બીજા કલરથી બોર્ડર લેવી હોય તો રેક્ટેંગલ શેપ ઉપર ક્લિક કરીને અહીંયા મસ્ત એકદમ જાડી તમે બોર્ડર મૂકી શકો છો. એટલે આખું છે એ આવી રીતે તૈયાર થશે. થેન્ક યુ.